શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગર ચાર રસ્તા પાસે આયશર ટેમ્પોની અડફેટે 14 વર્ષના બાળકનું મોત થયું છે, જ્યારે બાળકની માતા ઇજાગ્રસ્ત થઈ છે. રોષે ભરાયેલા લોકોએ આયશર ટેમ્પોમાં તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ જે કે મકવાણાએ જણાવ્યું હતું કે મધુનગર ચાર રસ્તા પાસે અકસ્માતમાં 14 વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. બાળકની માતા ઇજાગ્રસ્ત છે અને માતાને આઘાત લાગ્યો હોવાથી હાલ કંઈ બોલતા નથી. બાદ તેમના નિવેદનના આધારે તપાસ કરવામાં આવશે. હાલ ટેમ્પો ચાલકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મધુનગરમાં રહેતો 14 વર્ષનો બાળક અને તેની માતા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે એક આયશર ટેમ્પો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આયશર ટેમ્પોએ ટક્કર મારતા 14 વર્ષના બાળકનું મોત થયું હતું અને તેની માતાને પગના ભાગે ઈજા પહોંચી હતી. અકસ્માતને પગલે સ્થાનિકો અને વાહન ચાલકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને લોકોએ આયશર ટેમ્પોના ચાલકને ઝડપી પાડ્યો હતો. અકસ્માતમાં 14 વર્ષના સગીરનું મોત થતાં તેના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ એસીપી અને પીઆઈ સહિત ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આયશર ટેમ્પોના ચાલકની અટકાયત કરી હતી.